અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ હવે જનજીવન સામાન્ય દેખાયું. લોકો રાબેતા મુજબ પોતાના કામ ધંધે લાગી ગયા તો કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો. શાંતિનો માહોલ બનાવી રાખવા માટે અમદાવાદમાં દાણી લીમડા પોલીસે શાંતિ સમિતિની કરી બેઠક. સ્થાનિકોને સાથે રાખી પોલીસે શાંતિ જાળવવાની કરી અપીલ. અમદાવાદના જુમ્મા મસ્જિદના ઇમામ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ શાંતિની કરી અપીલ. સીએએ પર વિરોધ પ્રદર્શન ન કરવા અપીલ કરવામાં આવી, સાથે નમાઝ બાદ રેલીનું આયોજન કરવાનો પણ કર્યો ઇનકાર. અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવામાં આવી. બોડી પ્રોટેક્શન ગાર્ડ સાથે જવાનો તૈનાત. સુરક્ષાના ભાગરૂપે પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મી અને ફરજ પર બોલાવવામાં આવ્યા. અમદાવાદ શાહ આલમ ઘર્ષણનો મુદ્દો. 49 આરોપીઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. તમામને આરોપી કોર્ટમાં કરાયા રજૂ. અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ સજ્જ. લિંબાયત, ઉન, અઠવા અને શહેરના મોટાભાગના વિસ્તારમાં ફ્લેગ માર્ચ. આરએએફની એક ટીમ સુરતમાં બોલાવવામાં આવી. અમદાવાદ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે ચુસ્ત પોલીસ સજ્જ. સીએએ બિલના વિરોધને લઈ રાજકોટ પોલીસે સ્થાનિકો સાથે ચર્ચા કરી. પોલીસે લોકોને અફવામાં ન દોરાવા માટે સમજાવ્યા. મહત્વનું છે કે રાજકોટમાં હાલ શાંતિભર્યું વાતાવરણ. રાજ્યની શાંતિ સલામતી માટે વધુ પોલીસ ફોર્સની જરૂર ઊભી થઈ શકે છે. રાજ્ય સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે કરી ચર્ચા. સંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સને જરૂર મુજબ તૈનાત કરવા પર વિચારણા. બનાસકાંઠાના છાપીમાં સીએએ બિલના વિરોધ પ્રદર્શનને લઈને છાપી પોલીસે 22 વ્યક્તિ સામે નામજોગ અને 3000ના ટોળા સામે ફરિયાદ નોંધી. પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો, રાયટિંગ, તોડફોડ સહિતના ગુનાહિત ચાર્જ લગાવાયા. બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન દરમિયાન છાપીમાં પોલીસ પર હુમલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. પ્રદર્શનકર્તાઓએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરીને સરકારી કાર પર પથ્થરો અને હુમલા કરવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પર ડોક્ટર સંજય ત્રિપાઠીએ કહ્યું કે ગુરુવારે થયેલી હિંસામાં એલજી હોસ્પિટલમાં 28 દર્દીઓને સારવાર માટે લવાયા હતા, જે પૈકી 24 પોલીસકર્મી, 3 મીડિયાકર્મી અને 1 સામાન્ય નાગરિક હતા. સીએએ એનઆરસીના વિરોધ વચ્ચે આજે 3500 પાકિસ્તાની હિન્દુઓને રૂપાણી સરકાર આપશે નાગરિકતા. કચ્છ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ સહિત 5 જિલ્લામાં વસવાટ કરતા શરણાર્થીઓને મળશે નાગરિકતા. સુરતમાં માલધારી સમાજના રબારી ભરવાડ ચારણ જાતિ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. સમાજનો આક્ષેપ, યુવાનોને ભરતી પ્રક્રિયામાં નથી મળ્યો ન્યાય. માલધારી સમાજના લોકો એકત્રિત થઈ નોંધાવ્યો વિરોધ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ રહેશે સાફ. હવામાન વિભાગે આગાહી કરી કે 2 દિવસ તાપમાન સામાન્ય રહેશે, 2 દિવસ બાદ 1 ડિગ્રી ઘટાડો નોંધાશે. નલિયામાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું થયું. 1 જ દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું. બનાસકાંઠા જિલ્લામાં તીડનો પ્રકોપ યથાવત. સુઈગામ, વાવ, થરાદ, ભાભર, દિયોદર બાદ હવે ડીસા તાલુકા સુધી પહોંચ્યા તીડ. તીડ પર કંટ્રોલ માટે ભારત સરકારની 5 ટીમ જિલ્લામાં કાર્યરત. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું તીડ પ્રભાવિત વિસ્તારમાં. નુકસાન થયેલા ખેડૂતોની લીધી મુલાકાત. સીજે ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા તીડ વિસ્તારમાં. તાત્કાલિક ધોરણે કાર્યવાહીની કરી માંગ. પાટણમાં ત્રીજા દિવસે તીડનું આક્રમણ યથાવત. તીડના ઝુંડ સરસ્વતી તાલુકાના અંતરિયાળ ગામોમાં ત્રાટક્યા. એરંડા, રાયડા સહિતના પાકને નુકસાન. ખેડૂતોએ તીડને દૂર કરવાની કામગીરી હાથ ધરી. પાટણ જિલ્લામાં ત્રીજા દિવસે પણ તીડનો ત્રાસ યથાવત. તીડનું ઝુંડ પહોંચ્યું સરસ્વતી તાલુકાના અંતરિયાળ ગામોમાં. ખેતરમાં એરંડા, જીરું, રાયડો અને વરિયાળી સહિતનો પાક સંકટમાં. નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાને લઈ હેબિયસ કોર્પસનો મુદ્દો. ફરિયાદી જનાર્દન શર્માના વકીલ કોર્ટમાં રહ્યા ગેરહાજર. વધુ સુનાવણી 26 ડિસેમ્બરે હાથ ધરાશે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની લાલિયાવાડીનો વિડિયો થયો વાયરલ. સરાગ સગરામપુરા હનુમાન શેરી વિસ્તારમાં ડ્રેનેજનું બોક્સ માત્ર ઈંટોથી બનાવાઈ રહ્યું છે. સિમેન્ટ કે કોન્ક્રીટનો ઉપયોગ નથી થઈ રહ્યો. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને અધિકારીઓને મોકલતા તંત્ર થયું દોડતું. પાદરા તાલુકાના ચાણસદ ગામે યુવતીની હત્યા કેસમાં પોલીસને મળી સફળતા. જય વ્યાસ નામના યુવકને પોલીસે હત્યાના ગુનામાં પકડ્યો. 18 વર્ષીય જય આઈટીઆઈમાં કરે છે અભ્યાસ. ગામના તળાવ પાસેથી વાયરથી બાંધેલી હાલતમાં મળ્યો હતો યુવતીનો મૃતદેહ.
सूरत में चार वर्ष की बाड़की पर बलात्कार करनार हेवानी धरपकड़। सचिन जेडीसी विस्तार में आवेला लूम्सना कारखाना में पुलिसे झड़प्यो। पुलिसे आरोपी स्केच जाहिर कर 50,000 इनाम जाहिर कर। सूरत शहर में अपहरण करनार चार आरोपीओनु पुलिसे काढ्यु फुलेकू। शहरना टीबी हॉस्पिटल रोड पर मेडिकल स्टोरना संचालकनु कर्यु हतु अपहरण। रुपया 10 लाखनी मांगी हती खंडणी। गुनेगारने सबक शीखवाडवा कर्यो अनोखो प्रयास।